જે ગણતરી કરવામાં આવી રહેલ છે એમાં ઘુડખર છે એને અમે સીધી રીતે અથવા ડ્રોનની મદદથી જોઈ અને ગણતરી કરતા હોય છે. પણ એ સિવાયના જે અન્ય વન્ય પ્રાણીઓ છે કે જે મોટાભાગે રાત્રિ દરમિયાન નીકળતા હોય છે અને દિવસે ઝાડી છે કે એના જે રહેઠાણ છે એમાં છુપાઈને રહેતા હોય છે એવા વન્ય પ્રાણીઓને અમે એના પગમાર્ક, ખાસ કરીને જે વોટર હોર્સ છે, જે પાણીની જગ્યા છે એની આજુબાજુ તથા અવર જવરના રસ્તા છે એમાં પગ માર્કના આધારે કયું વન્ય પ્રાણી હશે, એની કેટલી ઉંમર હશે, કઈ પ્રજાતિનું કઈ જાતિનું છે એ નક્કી કરતા હોઈએ છીએ. તે સિવાય એના ડ્રોપ્સ જો મળી આવે તો એના આધારે પણ એ ડ્રોપ્સ કેટલા સમયના છે, કેટલા સંખ્યામાં ડ્રોપ્સના આધારે કેટલા વન્ય પ્રાણી પણ અમે નક્કી કરતા હોઈએ છીએ. અને જો જોવા મળે તો એને જોઈને પણ આઈડેન્ટિફિકેશન કરતા હોઈએ છીએ. આ બે દિવસ દરમિયાન રણમાં પ્રવેશબંધી જાહેર કરવામાં આવેલ છે. તમામ આજુબાજુ જે વિસ્તાર છે, ગામડાઓમાં છે, અમે એને જાહેરનામું બહાર પાડી અને એને જાણ કરવામાં આવ્યું છે. તેમજ અમારો સ્ટાફ સતત જાગૃત રહી ફેરણું કરી અને રણમાં કોઈ ન પ્રવેશે અને વન્ય પ્રાણીઓને ડિસ્ટર્બ ન થાય એ માટેની પણ પૂરતી કાળજી રાખવામાં આવી રહેલ છે.